આ વ્યક્તિને ભગાડવા માટે મહેનત કરી છૂટા ઘા કર્યા લાકડીના જેથી આ વ્યક્તિ ત્યાંથી નાસી છૂટે ભુજ બસસ્પોટ પર કઈ રીતે આ વ્યક્તિ આતંક મચાવ્યો આ તસવીરો તેનો પુરાવો હથિયારધારી વ્યક્તિ આખા બસસ્પોટ ને માથે લીધું દાઉદ જિલ્લામાં એકસો ઓગણ્યાએંશી સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી સામે આવતા અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી સાથે જ નકલી એને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી એને નડતર રૂપ ન બને તે દિશામાં પ્રશાસને કામગીરી હાથ ધરી પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકોર્ડ પર ન ચડાવવા સબ રજિસ્ટ્રારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર પણ લખ્યો છે વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને નકલી એને મામલે કોઈ પણ માહિતી હોય

એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ કરાઈ એક કરોડ પંચોતેર લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ હાથ ધરાયું અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ છપ્પન સાત ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવ્યાનો ખુલાસો થયો પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો ખુલાસો થયો વડોદરા એસીબી દ્વારા ટીપીઓ કે એલ ભોયાની વલસાડ ખાતેથી ધરપકડ કરાઈ છે સરકારી બાબુઓને પ્રજાની સેવા કરવાને બદલે ટેબલ નીચેના વ્યવહારોમાં વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વધુ એક જે અધિકારી છે તેઓ એસીબીના સકંજામાં આવ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાના પ્રયત્ન કરીશું અને સમગ્ર મામલો જે છે તેનાથી અવગત કરાવીશું સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર જે છે તે એસીબીના સકંજામાં આવ્યા છે અને વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર વિલકતની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કે એલ ભોયા છે તેના વડોદરાના નિવાસસ્થાને આ દ્રશ્યો તમે જોયા રહ્યા છો અહીંયા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું અને જે અધિકારી છે તેની પૂછપરછમાં એક કરોડ સત્તાવન લાખ ઉપરાંતની અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે અને તે અંગે જ એસીબી દ્વારા જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે અધિકારીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે આ જે અધિકારી છે કે એલ ભોયા તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે ભ્રષ્ટાચારના નાણાં મેળવી પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો જે ખુલાસો છે તે થયો છે ત્યારે વડોદરા એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કે એલ ભોયા છે તેની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે વડોદરા એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો છે ત્યાં કે એલ ભોયા છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અધિકારીએ કયા કયા વિભાગોમાં રહીને ભ્રષ્ટાચાર આચરો છે કેવી રીતે આ પ્રમાણસર વિકલ્પ જે છે આટલા મોટા પ્રમાણમાં ભેગી કરી છે તે દિશામાં જે એસીબી છે તેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા ટીપીયુ કૈલાશ ભોયાની તપાસનો રેલો વલસાડ પહોંચ્યો અર મિલકતની વલસાડમાં પણ તપાસ થશે વલસાડમાં પણ અલગ અલગ જગ્યાએ સંપત્તિ વડોદરા એસીબી અને વલસાડ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી કૈલાશ ભોયાની જુજવા અબ્રામા કાંજણહરી ધરમપુર ટૂટરખેડ સહિતના વિસ્તારોમાં સંપત્તિ મળી આવવાની જાણકારી વલસાડ જલારામનગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી

જે અહીંયા આગળ વલસાડ જિલ્લામાં સંપત્તિઓ છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડના અબ્રામા વિસ્તારની સાથે વલસાડના જુજવા કાંજણહરી ધરમપુર અને તૂતરખેડ સહિતના વિસ્તારોમાં તેની સંપત્તિ મળી આવી છે આથી વડોદરા અને વલસાડ એસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને અત્યાર આજે કૈલાસ ભોયાની અહીંયા જે સંપત્તિ છે

સુરત મહાનગરપાલિકા ધર્મ વગરી સમાચારમાં આગળ વધીએ દેશના બીજા નંબરના થ્રી લેગ બ્રિજ નું પાલનપુર ખાતે લોકાર્પણ થયું અને પ્રથમ દિવસે જ આ બ્રિજ અકસ્માતનો બ્રિજ બન્યો ચાર કલાકમાં જ આ બ્રિજ પર બે અકસ્માત સર્જાયા વાહન ચાલકોના મતે બ્રિજ પર વાહનો માટે સેફટી અને દિશા સૂચક બોર્ડ નથી જેના કારણે અકસ્માત સર્જાયા કોઈ પણ વાહન ગમે ત્યારે ગમે ત્યાંથી આવી જાય અને ગમે ત્યાં ઘૂસી જાય છે ગમે ત્યાં વળી જાય છે એટલે બ્રિજ પર ચાલવાની અથવા તો સાઈડમાં ચાલવાની વાહન ચાલકોને ખબર નથી પડતી અગાઉ બ્રિજના નિર્માણ સમય પણ ગડર પડવાનો બનાવ બન્યો હતો જેમાં બે યુવકોના મોત થયા હતા

બિલકુલ દીપા જે પ્રકારની વાત કરવામાં આવે હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ તે ઠેર ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે હાપાની એલગંડ સોસાયટીમાં જે ગણેશ ઉત્સવ છે આ સાર્વજનિક ગણેશ પંડાલમાં ગઈકાલે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મસાલા ભાત બનાવવામાં આવ્યા હતા ભાતની પ્રસાદી આરોગ્ય બાદ એસી જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ઝાડા ઉલટી જેવી અસર થતા તાત્કાલિક લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એક સાથે એસી જેટલા લોકો એમાં પચાસ જેટલા જે બાળકો છે એ બાળકો પહોંચતા અફરાતફરી ખૂટી પડ્યા હોય તેવો ઘાટ છે તે સર્જાયો હતો મોડી રાત્રે તમામ જે લોકો છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને હાલ તેમને રજા આપવામાં આવી છે પરંતુ જે પ્રકારે ગણેશ ઉત્સવ ની અંદર જે ફૂડ પોઈઝનિંગ ની ઘટના આવી છે તેને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે દીપા આભાર કિંજલ જાણકારી આપવા માટે